સ્વાતંત્ર્ય ચળવળો 1870 થી 1947 આપણે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના 1857 નો સંગ્રામ અને 19મી સદીની ભારતની સામાજિક આર્થિક રાજકીય અને શૈક્ષણિક સ્થિતિ વિશે અભ્યાસ કર્યો હવે આપણે સમાજનો એટલે કે સામાજિક વિજ્ઞાનની શરૂઆતથી જ આપણે છે ઇતિહાસમાં શરૂઆતથી છે એવું જોઈતા આવ્યા છીએ કે ભારતમાં છે કઈ રીતે અંગ્રેજ શાસન આવ્યું અંગ્રેજ શાસને છે એ પોતાનું ધીમે ધીમે છે એ કેવી રીતે પ્રચાર પ્રસાર કર્યો ભારતના લોકોને છે એ કઈ રીતે એનો જે કંઈ વિકાસ છે એમાં અવરોધરૂપ બની અને પોતે છે એ પોતાનો વિકાસ કર્યો જે કઈ વેપાર ધંધા છે એ ભારતના છે એ નીચા પાડી અને પોતે છે એના ઉપર છે એ ઊભું થવાનો પ્રયાસ કર્યો એ સિવાય પછી જે કાંઈ આંદોલનો થયા અથવા તો નાના મોટા સંગ્રામ થયા કે કોઈ મહાન લોકોએ છે એની સામે લડત ચલાવી એ બધા વિશે પણ છે આપણે એકથી પાંચ પાઠમાં જોઈ ગયા છીએ આ પાઠમાં પણ આપણે સ્વાતંત્ર્ય ચળવળો પરંતુ અઢારસો સિત્તેરથી ઓગણીસો સુડતાલીસ કે ઓગણીસો સુડતાલીસ સુધીની દેશ જ્યારે આઝાદ થઈ ગયો ત્યાં સુધીની છે એ આપણે સ્વાતંત્ર્ય ચળવળો જોવાની છે અહીં આપણે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ તથા સ્વાતંત્ર્ય સંગ્રામની રાષ્ટ્રીય ચળવળો વિશે અભ્યાસ કરીશું હવે એવું નથી કે પહેલાં છે એ કોઈ લોકોએ પ્રયાસ જ નથી કર્યો હોતો પરંતુ છે એ ઘણા લોકોએ પ્રયાસ કર્યો હોય છે પરંતુ એમાં જે કાંઈ કચાશ રહી ગઈ છે અથવા તો કોઈકને કોઈક લોકોની ભૂલને કારણે છે એ આપણે એમાં આપણને એમાં છે એ સફળતા મળી નથી અને છેલ્લે ગાંધીજીએ જે પ્રયાસ કર્યો એ પ્રયાસમાં આપણને છે એ સફળતા મળી અને ત્યારથી આપણો દેશ છે એ આઝાદ થઈ ગયો રાષ્ટ્રવાદનો અને વિકાસ રાષ્ટ્રવાદ એટલે શું તો કે રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના ન્યોછાવર એટલે કે એને સમર્પણ કરી દેવાની તનમાં પણ રાષ્ટ્ર વિશે એટલે કે દેશ વિશે હોવું જોઈએ મન પણ દેશ માટે હોવું જોઈએ અને ધન જે કહે છે એ પણ દેશ માટે હોવું જોઈએ રાષ્ટ્રવાદ એટલે પોતાના એકાત્મકતા અને ગૌરવની ભાવના એકાત્મકતા એટલે કે પોતે પોતે અને અને દેશ છે છે એ અલગ નથી દેશનું જે જે એ બધું એક છે એવી ભાવના ગૌરવની ભાવના આમ રાષ્ટ્રવાદ કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજા પોતાના વારસા અને સંસ્કૃતિથી પોતાને એક માને તે ભાવનાત્મક રીતે અભિવ્યક્ત કરે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે અને દરેક નાગરિકને છે એ પોતાના દેશ પ્રત્યે છે એ લાગણી હોય છે આપણે માત્ર ભલે પંદરમી ઓગસ્ટના દિવસે અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ આ લાગણીઓ વ્યક્ત કરીએ છીએ પરંતુ આપણામાં પણ એવું હોવું જોઈએ કે કોઈક કેવી ઘટના બને અથવા તો કોઈ દેશમાં કાંઈક એવું બને તો આપણા પણ રુવાડા છે એ બેઠા થવા જોઈએ આવી ઉત્કટ ભાવનામાં ભૌગોલિક સાંસ્કૃતિક સમાનતાનો ભાવ રહેલો હોય છે રાષ્ટ્રવાદી વિચારધારાના નિર્માણ થવા માટે ક્યાં પરિબળો કે પરિસ્થિતિઓ જવાબદાર હતી તેનો અભ્યાસ કરીએ એક એક જ્યાં સુધી ભારતીય જનતાને એમ છીએ અમારા હિતો એક છે તેવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોને આપ્યો હતો અંગ્રેજ કંપનીએ દેશને એક હતું શાસન નીચે આવ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ એક એટલે એકના હાથમાં સત્તા હોય આમ અંગ્રેજી શાસને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા આ એકતા પણ છે એ આપણને કોનામાંથી શીખવા મળ્યું હતું કે અંગ્રેજી જે કઈ શાસન હતું એમાંથી અંગ્રેજ સરકારની આર્થિક શોષણ નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગર વર્ગ બેરોજગાર થયો આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા અંગ્રેજ કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો પાશ્ચાત્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન સ્વશાસન એટલે પોતાની રીતે શાસન કરવું અને સ્વતંત્રતાની ઝંખના ઝંખના એટલે જ્યારે ખૂબ વધારે પડતી ઈચ્છા થઈ આવે તીવ્ર ઈચ્છા થઈ આવે એને ઝંખના કહેવાય જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી ગુજરાતી મરાઠી પંજાબી બંગાળી ઉર્દુ વગેરે ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય રચાયું આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ પૌરાણિક ગૌરવ અને વિચારિક વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા રાષ્ટ્રવાદના વિકાસમાં જાગ્રત વર્તમાનપત્રોનો ફાળો પણ ભૂલી ન શકાય ચાર અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વીય સંશોધન થયા અને ભારતીય પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ એટલે ત્યારે છે એ જે સંશોધન થયા એમાં જે કાંઈ પ્રાચીન સાહિત્ય મળી આવ્યું એનો પહેલાં તો વિદેશી ભાષામાં અનુવાદ થયો અને બીજું કે એનાથી ખબર પડી કે ભારતની ભવ્યતા એટલે કે ભારત છે એ કેટલો સમૃદ્ધ દેશ છે આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે તે પ્રશ્ન પ્રજા માનસમાં અંગ્રેજોના સમયમાં તાર ટપાલ અને રેલવેની શરૂઆત થઈ એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું છઠ્ઠું રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો હતા જેમાં હિન્દી સનદી નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય લિટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપમુક્ત વર્નાક્યુલર પ્રેસ એક અને હથિયારબંધીધારો તેમજ રિપનના સમયમાં પસાર થયેલ ઇલબર્ટ બિલના પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો પરિણામે સરકારે આ વિધેયક પાછું ખેંચ્યું આ બધી જ બાબતોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા